હેલો ફ્રેન્ડ, હું ગોહિલ જીતેન્દ્ર ફરી એકવાર મારી YouTube ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું સ્વાગત છે. બાળ દોસ્તો, ગઈકાલે આપણે એમ કહેવાય છે જવાહર નવોદય વિદ્યાલયની અંદર પ્રકરણ 6 એટલે અપૂર્ણાંકની શરૂઆત કરી, જેની અંદર બાળકો આપણે સમછેદી અપૂર્ણાંક, વિષમછેદી અપૂર્ણાંકની વાત કરી, ત્યાર પછી શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય એની વ્યાખ્યા જોઈ. મિત્રો, આજે આપણે આ સેકન્ડ ભાગની અંદર ખાસ કરીને જવાહર નવોદયની અંદર કેવા દાખલા પૂછાય, બરાબર, એની આપણે સમજવા પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, ખાસ કરીને નોટ અને પેન સાથે ન રાખી હોય તો નમ્ર વિનંતી છે, નોટ અને પેન સાથે રાખો, જે પણ દાખલા કરાવ એ સાથે સાથે કરતા જાજો એવી નમ્ર અરજ છે. ચાલો વધુ સમય ન લે ઉદાહરણ તરફ આગળ વધીએ. ઉદાહરણ એક, પેલું ઉદાહરણ એમ કહેવા માંગે છે કે 2 ના છેદમાં 3, 3 ના છેદમાં 6, 7 ના છેદમાં 12 અને 17 ના છેદમાં 36 માં સૌથી મોટો અપૂર્ણાંક કયો. મિત્રો, ખાસ આપણે યાદ રાખી લે કે એક વસ્તુ અહીંયા આપણે સમજવાની છે. દાખલા તરીકે 5 ના છેદમાં 7 છે અને 8 ના છેદમાં 7 તો, અને 9 ના અહીંયા આવે છે 3 ના છેદમાં 7. તો મિત્રો, અહીંયા આપણે નક્કી કરી શકીએ છીએ કે દરેકના છેદ શું છે, સરખા છે. અહીંયા 7, અહીંયા પણ 7 છે, અહીંયા પણ 7 છે, એનો મતલબ કે છેદ સરખા છે. ત્યારે આપણે સહજતાથી કહી શકીએ કે આમાં 5 છે, અંશમાં શું છે, 1 માં 5, 8 અને 3 છે, એનો મતલબ કે સૌથી મોટો અંક કયો છે, તો 8. તો 8 ના છેદમાં 7 અપૂર્ણાંક છે એ સૌથી કેવો કહેવાય છે, મોટો કહેવાય છે. આ આપણે સરળતાથી જવાબ આપી શકીએ છીએ. હવે આ જ અપૂર્ણાંકને જો ચડતા ક્રમમાં ગોઠવવાના કીધા હોત તો આપણે આ રીતે ગોઠવત કે 3 ના છેદમાં 7 પહેલા આવે, 3 પછી 5 આવે અને 8 ના છેદમાં 7. આ પણ આપણે સરળતાથી કરી શકત. પણ જ્યારે છેદ સરખા હોય ત્યારે આપણે જે રીતે સરવાળા બાદબાકીની જે વાત થતી હતી એ રીતે અંશ મોટો છે એને આધારે આપણે ચડતો ક્રમ નાનો હોય તો નાનો. અહીંયા જો 8 ના છેદમાં 7 એ સૌથી મોટો અપૂર્ણાંક છે, સૌથી નાનો પૂછે તો 3 ના છેદમાં 7, એકદમ સરળ છે. પણ મિત્રો, અહીંયા આપણે જોઈએ છીએ દરેકના છેદ સરખા નથી, તો આપણે શું કરવું. આવા દાખલા જ્યારે પૂછાય, ખાસ નવોદયમાં આવા જ દાખલા પૂછાય છે, તો આપણે હવે એને સમજવા પ્રયત્ન કરીએ કે ભાઈ, સૌ પ્રથમ આપણે જોઈએ કે 2 ના છેદમાં 3, 3 ના છેદમાં 6, 7 ના છેદમાં 12 અને 17 ના છેદમાં 36 છે. મિત્રો, આપેલ અપૂર્ણાંકમાં સૌથી મોટો અપૂર્ણાંક, જો આ જ દાખલાને 4 રીતે પૂછી શકાય, કઈ રીતે, સૌથી મોટો અપૂર્ણાંક કયો, સૌથી નાનો અપૂર્ણાંક કયો, આવું પણ પૂછી શકે, બરાબર, ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો, આવો પણ દાખલો ઓપ્શનમાં આપીને પૂછી શકે છે. તો મિત્રો, આવા દાખલામાં આપણે મૂંઝાવાનું નહીં, આની આપણે બે રીતે હું તમને સમજાવીશ. રીત એક છે જે આપણે પાઠ્યપુસ્તકમાં પણ આપણે શીખેલા છે કે લસા આધારે કે ભાઈ છેદ સરખા કરો પેલા બધાના. અહીંયા છેદ સરખા કરવાના છે તો સમજી લેજો કે જ્યારે પણ જે સંખ્યા આપે, બરાબર, 3, 6, 12 અને 36, તો એનો લસા આપણે આ રીતે શીખેલા છે, બરાબર, આ રીતે આપણે 3, 6, 12 અને 36 નો લસા લઈએ. 3 ના 3 2 3 6, 2 6 12, 18 2 36, પછી અહીંયા આવશે 2 3 3 2 3 6, 2 9 18, હવે 3 1 3 3 1 3 3 3 9 અને 3 1 3, લસા કેટલો આવ્યો, 2 2 4 4 3 12 12 3 36. મિત્રો, ખાસ લસા કેટલો આવ્યો, 36. તો આ દાખલાને લસા આધારે આપણે કરીએ તો કે 2 ના છેદમાં 3 છે, બરાબર, અહીંયા 36 લાવવા હોય તો કેટલા વડે એને આપણે ગુણવા પડે, મલ્ટીપ્લાય કર્યો 12 ના 12 3 36, તો એ 12 વડે ગુણશું તો ઉપર કેટલા વડે ગુણવાના, 12 વડે. પછી 3 ના છેદમાં 6, 6 6 6 36, મિત્રો, પછી 7 ના છેદમાં 12 12 3 36, ના અહીંયા 17 ના છેદમાં 36 તો આપેલા છે જ, એટલે અહીંયા 36 એકા 36, 1 વડે ગુણી નાખે તો પણ ચાલે, 9 ગુણો તો પણ ચાલે. હવે આપણે નક્કી કરી શકીએ 12 2 24, 24 ના છેદમાં 36 આવી ગયા, 6 3 18 ના છેદમાં 36 આવી ગયા, 7 3 21 ના છેદમાં 36 આવી ગયા અને 17 ના છેદમાં 36. હવે મિત્રો, આપણે નક્કી કરી શકીએ કે સૌથી મોટો અપૂર્ણાંક, અહીંયા શું પૂછવામાં આવ્યું છે, સૌથી મોટો. જો સૌથી મોટો પૂછ્યો હોય તો આપણે અંશમાં જોઈ લે, અંશની અંદર આ 24 છે, સૌથી મોટા છે, તો જવાબ આપણો શું આવશે, 24 ના છેદમાં 36. જો એ એવું પૂછ્યું હોય સૌથી નાનો, તો જવાબ આવશે 17 ના, આ સૌથી કેવો કહેવાય છે, નાનો અપૂર્ણાંક કહેવાય છે, 17 ના છેદમાં 36 એ સૌથી નાનો છે. મિત્રો, આ જ દાખલાને
સમજી લ્યો કે આ આપણે લસા લીધા, લસાના આધારે આપણે નક્કી કરી છે સૈકા. પણ મિત્રો ક્યારેક એવું પણ બને કે જે બાળકો સ્માર્ટ હોય ને ઝડપથી આપણે શીખવું હોય તો ખાસ આપણે એની એક બીજી પદ્ધતિ છે મિત્રો, કે બે ના છેદમાં કેટલા છે અહીંયા આપણે જોઈ લઈએ. ખાસ રીત નંબર બે છે આ, બરોબર. રીત નંબર બે ની વાત કરીએ તો બે ના છેદમાં કેટલા છે? ત્રણ. ત્રણ ના છેદમાં કેટલા છે? છ. સાત ના છેદમાં કેટલા છે? બાર. અને સત્તર ના છેદમાં કેટલા છે? છત્રીસ. જ્યારે આવો અપૂર્ણાંક આવે, અપૂર્ણાંક આ રીતે મૂકેલા એમાં સૌથી મોટો અપૂર્ણાંક શોધવાનો હોય ત્યારે આપણે ખાસ કરીને અહીંયા બે ના છેદમાં ત્રણ, ત્રણ ના છેદમાં છ, સાત ના છેદમાં બાર અને સત્તર ના છેદમાં છત્રીસ છે મિત્રો. ત્યારે સૌ પ્રથમ આપણે અંશ હોય છે ઉપર ત્યાં એક એક શૂન્ય મૂકી દેવાનું. દરેક અંશ ની અંદર આપણે શું કર્યું? એક એક શૂન્ય મૂક્યું છે દરેકમાં, બરાબર. હવે આને વીસ ને ત્રણ વડે ભાગીએ આપણે સમથિંગ, તો ત્રણ છક અઢાર કેટલા મળે છે? ત્રણ છક અઢાર મળ્યા, બરાબર. પછી છ ને ત્રીસ ને છ વડે ભાંગીએ તો છ ના પાડામાં ત્રીસ ક્યારે આવી આપણે જોઈએ? છ પંચા ત્રીસ, છ પંચા ત્રીસ. બાર ને સિત્તેર ને બાર વડે આપણે ભાંગવાના છે તો બાર અઠા છન્નું, બાર પંચા સાહીઠ, બાર છક બોતેર, બાર પંચા સાહીઠ. મિત્રો અહીંયા આપણે પોઈન્ટમાં જવાબ નહીં, સમથિંગ આટલી જે પોઈન્ટમાં જવાબ આવશે પણ આપણે ખાલી પેલો આંક જ લઈએ. ને છત્રીસ ને આપણે એકસો સિત્તેર ને છત્રીસ વડે ભાંગશું તો છત્રીસ ને ચાર વડે આપણે એકસો સિત્તેર ને આપણે છત્રીસ વડે ભાંગશું મિત્રો, તો ખાસ આપણને ખ્યાલ છે ચાર આવે, બરાબર. છત્રીસ ગુણ્યા ચાર કરી નાખે, ચાર છ ચોવીસ નો ચોકડો વધી પડી બે, ચાર તેરી બાર, તેર અને ચૌદ, તો એકસો ને કેટલા આવે? છત્રીસ ચોક એકસો ને ચુમ્માલી, એટલે આપણે અહીંયા પોઈન્ટમાં નથી લેવો જોઈએ, આગલી સંખ્યા લઈએ. હવે આના આધારે નક્કી કરી શકીએ કે સૌથી મોટો અપૂર્ણાંક કયો છે, તો કે છ આવ્યો. આમાં આની અંદર સૌથી મોટો કયો? જવાબ છ. એનો મતલબ કે બે ના છેદના ત્રણ છે સૌથી મોટો અપૂર્ણાંક છે, જે આપણે હમણાં જવાબમાં પણ જોયો. સૌથી નાનો પૂછે તો કયો આવશે? સત્તર ના છેદમાં છત્રીસ. આ એક ટૂંકી રીત છે અંશની અંદર ખાસ કરીને ઝીરો મૂકી દેવાના અને ડિવાઈડ કરી નાખો, એના આધારે ઝડપથી આપણે લસા પણ લેવા પડશે નહીં. જો તમે લસા આધારે દાખલો કરો તો પણ વાંધો નથી, અને આ રીતે તમે ઝડપથી કરવા પ્રયત્ન કરશો તો પણ વાંધો નથી. આપણે તો જવાબ સાચો મેળવવો છે, જે પણ મેથડથી આપણે જવાબની નજીક જવું છે અને જવાબ મેળવવો છે એવો આપણો પ્રયત્ન હોવો જોઈએ, બરાબર. ત્યાર પછી આપણે ઉદાહરણ બીજું જોઈએ. ખાસ ઉદાહરણ બીજું શું કહેવામાં આવે છે? બાર ના છેદમાં પાંચ છે મિત્રો. ખાસ અહીંયા જોઈએ, બાર ના છેદમાં પાંચ છે માં કઈ લઘુત્તમ સંખ્યા? મિત્રો અહીંયા ખાસ નોંધી લે, લઘુત્તમ સંખ્યા બોલ્યા છે. લઘુત્તમ વાપરે, નાનામાં નાની વાપરે, ઉમેરવાથી અપૂર્ણાંક કેવો બનશે? શુદ્ધ બનાવવાનો છે. અહીંયા અંશ કેવો છે? મોટો. છેદ નાનો, એનો મતલબ કે આ અપૂર્ણાંક કેવો છે? અશુદ્ધ છે. હવે આને આપણે ફેરવવાનો કેમ છે? શુદ્ધમાં બનાવવાનો છે. તો એનો મતલબ શુદ્ધ અપૂર્ણાંક ની વ્યાખ્યા આપણે શું જોઈ? અંશ નાનો અને છેદ કેવો થવો જોઈએ? મોટો. આપણે પેલા વિડીયોની અંદર જ જોયું અંશ નાનો અને છેદ મોટો તો શુદ્ધ છે. હાલો મિત્રો કઈ નથી આ દાખલામાં, એકદમ સરળ છે. ઓપ્શન તમને શું આપ્યો? બાર ના છેદમાં પાંચ, બરાબર. હવે અહીં ધ્યાન આપીએ ઓપ્શનમાં એ, તો છેદ ની અંદર આપણે સાત એડ કરીએ. બાર ના છેદમાં પાંચ છે, સાત એડ કરશું તો બાર ના છેદમાં જવાબ કેટલો આવશે? સાત ને પાંચ બાર, જવાબ આવી ગયો એક. તો આ એક જવાબ આવે છે. બાર ના છેદમાં પાંચ છે, પાંચ ની અંદર છેદ ની અંદર આપણે આઠ એડ કરશું એટલે બાર ના છેદમાં પાંચ ને આઠ ને ચાર બાર ને તેર જવાબ આવે છે. પછી બાર ના છેદમાં પાંચ, છેદ ની અંદર આપણે કેટલા એડ કરવાના છે? છ કરશું, એનો મતલબ આવશે બાર ના છેદમાં અગિયાર. અને બાર ના છેદમાં પાંચ છે, એની અંદર આપણે બાર એડ કરીએ એટલે બાર ના છેદમાં જવાબ કેટલો આવ્યો? બાર ને પાંચ સત્તર. તો મિત્રો અહીંયા શું કીધું છે? શુદ્ધ અપૂર્ણાંક. તો આ તો શુદ્ધ થતો નથી એટલે આ જવાબ આવશે નહીં, એનો મતલબ કે સાત છે ઓપ્શન માંથી નીકળી ગયો. પછી અહીંયા મિત્રો આપણે ખાસ જોઈએ તો કે છ ને પાંચ અગિયાર, એટલે હજુ આ બાર મોટા છે, અંશ મોટો છે, છેદ નાનો બને છે, એટલે આ પણ કેવો બને છે? અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે, શુદ્ધ બનતો નથી. એટલે આ બંને ઓપ્શન છે આપણા છ અને સાત, મિત્રો ખાસ એ ઓપ્શન નીકળી જાય છે. હવે વૈધા આઠ અને બાર, અહીંયા આપણે શું પૂછ્યું છે? આ પણ શુદ્ધ અપૂર્ણાંક બન્યો છે અને આ પણ શુદ્ધ અપૂર્ણાંક છે. બાર ના છેદમાં તેર, અંશ નાનો છે, છેદ મોટો છે, એટલે આ શુદ્ધ બને છે. બાર ના છેદમાં સત્તર, તો અંશ નાનો છે, છેદ મોટો છે. પણ મિત્રો ખાસ એ જોવાનું છે આપણે શું પૂછ્યું? લઘુત્તમ સંખ્યા, નાનામાં નાની સંખ્યા. અહીંયા આપણે પાંચ આઠ સંખ્યાને એડ કરી દીધી એટલે તેર બની ગયા, અહીંયા બાર. હવે આઠ નાના
બાર મોટા છે કે આઠ નાના છે? બાર અને આઠ ની અંદર આપણે તફાવત કરીએ તો આઠ સંખ્યા નાની છે, એનો મતલબ આપણો સાચો જવાબ આવશે બી, કે આપેલ સંખ્યા ની અંદર છેદ ની અંદર આઠ ઉમેરવાથી શુદ્ધ અપૂર્ણાંક બને છે. નાનામાં નાની સંખ્યા છે મિત્રો આ, બરાબર? તો તમને સમજાણું હશે. હવે પછી આપણે ઉદાહરણ કયું જોઈએ? ત્રીજું જોઈએ. ત્રણ ના છેદમાં પાંચ, પાંચ ના છેદમાં સાત, સાત ના છેદમાં નવ અને પાંચ ના છેદમાં અગિયાર ને ચડતા ક્રમમાં. મિત્રો અહીંયા ચડતો ક્રમ, ચડતા ક્રમમાં ગોઠવવાનો. આ દાખલાને પણ મેં તમને કીધું, ઉદાહરણ એક મુજબ જ છે. આ દાખલાને પૂછાય સૌથી નાનો અપૂર્ણાંક શોધો, સૌથી મોટો પૂછો, ચડતો ક્રમ ઉતરતો ક્રમ. તો મિત્રો બધી જગ્યાએ છેદ સરખા છે ને, સમજી લઈએ આપણે. તો આપણે છેદ સરખા કરવા હોય તો મેં તમને બીજી જોડી મેથડ કરાવી હતી, એના આધારે આપણે આગળ વધીએ. અહીંયા દાખલા તરીકે જો લસા લઈએ તો પણ આ દાખલો થશે, પણ આપણે ઓલી બીજી મેથડ છે એના દ્વારા દાખલો કરીએ. સાત ના છેદમાં નવ, પાંચ ના છેદમાં અગિયાર. મિત્રો છેદ ની અંદર આપણે શું કરી નાખીએ? શૂન શૂન એડ કરી દઈએ. ઓકે, અહીંયા દાખલો પાંચ છ, પાંચ છ ત્રીસ, છ આવ્યા, સત્યુ સત્યુ ઓગણપચા આવે છે. નવ ના પાડામાં નવ, નવ નો પાડો બોલીએ સિત્તેર થી વધે નહીં તો આપણને ખ્યાલ આવી જાય. નવ પંચા પિસ્તાલીસ, નવ છ ચોપન, નવ સત્તા ત્રેસઠ, નવ સત્તા કેટલા આવે છે? ત્રેસઠ. નવે નવ, નવ સત્તા ત્રેસઠ, નવ અઠા બોતેર, બોતેર વધી જાય સાત જ રાખીએ આપણે અહીંયા, બરોબર? અને પાંચના છેદમાં સાત, અગિયાર ચોક ચુમ્માલીસ, અગિયાર ચોક ચુમ્માલીસ અહીંયા આવશે ચાર. મિત્રો તો હવે આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના હોય તો સૌથી ના, સૌથી નાનો અપૂર્ણાંક છે એ કયો આવશે? ચોગડો નાનો છે મિત્રો, એટલે આ જવાબ આવે પહેલા. સૌથી પહેલા પાંચના છેદમાં અગિયાર ને આપણે સૌથી નાના સમજીએ, ત્યાર પછી છ છે, ત્રણના છેદમાં કયા છે? ત્રણના છેદમાં પાંચ છે, એ પણ જવાબ આવશે બીજો, બરાબર? એના ચડતા ક્રમમાં એના પછી નાનો કયો છે? તો આ બંને છે, તો એમાં સૌથી પહેલા અંશ ને જોઈ લેવાનો, પાંચ નાના છે તો એ લેવાના, પછી સાત છે, બરાબર? સાત ના છેદમાં નવ, તો આપેલ જવાબ આપણે મળી જાય છે. પાંચ ના છેદમાં અગિયાર, ત્રણ ના છેદમાં પાંચ, પાંચ ના છેદમાં સાત. હવે આ જ દાખલાને પૂછે એવો પૂછી નાખે, સૌથી મોટો અપૂર્ણાંક કયો? તો સૌથી મોટો આપણને ખ્યાલ છે નવ હતા નહીં, એટલે મતલબ કે આ અપૂર્ણાંક સૌથી કેવો છે? મોટો. સૌથી નાનો પૂછે તો સૌથી નાનો અપૂર્ણાંક પાંચ ના છેદમાં અગિયાર એ સૌથી નાનો છે. તો આ રીતે આપણે સરળતાથી એકદમ ઝડપથી પણ દાખલો કરી શકીએ છીએ. ત્યાર પછી મિત્રો ઉદાહરણ આગળ આપણે જોઈએ. ખાસ આવા દાખલાની પ્રેક્ટિસ વધારે કરશું તો આપણને આવા દાખલા એકદમ સરળતાથી આવડી જશે. ચોથું ઉદાહરણ કે છે બે સંખ્યાનો ગુણાકાર. ખાસ મિત્રો આપણે જોઈએ બે સંખ્યાનો ગુણાકાર આપણને આપેલો છે. કેટલો આપેલો છે? પાંચ ના છેદમાં છ છે. એમાંથી એક સંખ્યા કઈ છે? એક સંખ્યા બરાબર કેટલી છે? બે ના છેદમાં ત્રણ. બીજી સંખ્યા આપણને ખબર નથી, બીજી સંખ્યા શોધવાની છે. એકદમ સરળ છે મિત્રો, બે સંખ્યાનો ગુણાકાર આપણે એક સંખ્યા એ લખી નાખીએ, એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા, આ રીતે આપણે જાતે કરી શકીએ, બરાબર? એનો જવાબ શું છે? પાંચ ના છેદમાં છ. બે સંખ્યાનો ગુણાકાર આપણને આપી દીધો, બે સંખ્યા કઈ એનો ગુણાકાર આપણને મળી ગયો. એક સંખ્યા કેટલી છે? બે ના છેદમાં કેટલી છે? ત્રણ. બીજી સંખ્યા આપણને ખબર નથી, એને બીજી સંખ્યા આપણે રાખીએ બરાબર પાંચ ના છેદમાં છ. મિત્રો આજે બે ના છેદમાં છ છે એ બરાબર ની ઓલી બાજુ જશે, ખાસ ધ્યાન આપજો, બરાબર ની ઓલી બાજુ જશે. ત્યારે સમજી લેવાનું, ગુણાકાર હોય તો ભાગાકારમાં જાય, ભાગાકાર હોય ગુણાકારમાં જાય. જો મિત્રો આવા દાખલા ખાસ યાદ રાખવાના કે પાંચ છે, પાંચ વત્તા ત્રણ બરાબર અગિયાર છે, તો અહીંયા આપણે આ આપણે સંખ્યા છે બરાબર ની ઓલી બાજુ મોકલવાની હોય તો આ યાદ રાખીએ તો પાંચ ને ત્રણ કેટલા થાય છે? આઠ બરાબર અગિયાર. તો આઠ બરાબર ની આ બાજુ તો અગિયાર ઓછા આઠ થઈ જાય. ખાસ મિત્રો ધ્યાન રાખજો, જો આ આઠ કેવા હતા વધતા હતા એ ઓછા થઈ ગયા. એવી રીતે સરવાળા અને બાદબાકીના અને ગુણાકારના ભાગાકારના જે નિયમ છે આપણે ખાસ જોઈ લેવા. અહીંયા બીજી સંખ્યા આપણે લેવી છે, બીજી સંખ્યા બરાબર શું આવશે? પાંચ ના છેદમાં છ. આ ત્રણ ઉપર જશે ગુણ્યા ત્રણ ઉપર વયા જાય અને આ બે કેવા છે? ગુણાકાર નીચે આવશે. ઓકે, ત્રણ દુ છ બરાબર, પાંચ ના પાંચ, બે ગુણ્યા બે બરાબર પાંચ ના છેદમાં ચાર, આપણો જવાબ આવી ગયો.
એકદમ સરળ છે, બે સંખ્યાનો ગુણાકાર આવો દાખલો આપે ત્યારે એક સંખ્યા આપણે શોધવાની હોય તે જે સંખ્યા આપે બરાબરની ઓલી બાજુ લઈ જાય એટલે ગુણાકાર હોય તો ભાગાકાર થાય. આ જે ત્રણ છે ભાગાકારમાં થાય ત્યાં વયા જાય ગુણાકારમાં, આ ઉપરની સંખ્યા છે નીચે આવી જાય ગુણાકારમાં છે, એટલે નીચે ભાગાકારમાં આવે. એકદમ સરળ છે બાળકો, પ્રેક્ટિસ કરજો એટલે આવડી જાય. ત્યાર પછી છેલ્લો દાખલો આપણે જોઈ લઈએ. બાર વત્તા કામુસમાં છ બરાબર તેર ના છેદમાં તેર પૂર્ણાંક એકસઠ. મિત્રો અહીંયા શું પૂછવામાં આવે, અહીંયા એક જ વસ્તુ પૂછવામાં આવે છે કે આ ચોરસમાં કઈ સંખ્યા છે, આ ચોરસ આંક આપેલો છે ત્યાં કઈ સંખ્યા હશે. તો મિત્રો આ દાખલો છે ખાસ આપણે જોઈ લે. અહીંયા પહેલા તો સૌપ્રથમ આ જે સંખ્યા છે મિશ્ર સંખ્યા એને આપણે અશુદ્ધમાં ફેરવી નાખીએ. તેર છક ઇઠોતેર વત્તા એક બરાબર ઓગણએસી, ઓગણએસી ને છેદમાં છ આપણો જવાબ છે બરાબર. તો મિત્રો અહીંયા જે છે અહીંયા જે સંખ્યા હશે એ જયારે મેળવવાની હોય ત્યારે આ બંનેનો લસા આધારે આપણે કરી શકીએ. તો અહીંયા આ જે સંખ્યા છે આના નીચે કાંઈ નથી એનો મતલબ એક છે, એટલે અહીંયા બાર નો ગુણાકાર છ સાથે થશે ને વત્તા એક સંખ્યા જે મળશે બાર છ બોતેર, બાર છ કેટલા આવ્યા બોતેર વત્તા આ જે ચોરસ બોક્સ છે ત્યાં કેટલી સંખ્યા હશે બરાબર કીધું છે એટલે બરાબર અહીંયા કેટલા આવવો જોઈએ 79 સંખ્યા મળવી જોઈએ. તો 79 સંખ્યા મળવી જ હોય આપણી પાસે છે 72, તો 79 મેળવવા માટે આપણે શું કરવું પડશે, તો 79 ઓછા 72 કરી નાખીએ એટલે જવાબ આવે 7. મિત્રો અહીંયા 7 હશે, જે પણ ચોરસ સંખ્યા છે એની અંદર કેટલા હશે 7 હશે, એટલે આનો જવાબ આવે 12 7/6 બરાબર 13.61 થાય છે. આવા દાખલા જ્યારે આપે ત્યારે અહીંયા અહીંયા છે આ બે નો ગુણાકાર કરી નાખવાનો, લસા આધારિત દાખલો છે, આનો લસા 6 આવી જાય છે બરાબર 12 6 72 વત્તા બધા આ જે ચોરસમાં કેટલી સંખ્યા એડ કરવાની 79 જે આપણે મેળવવું છે કે મિશ્ર અપૂર્ણાંક કેટલો થાય 79, તો 79 મેળવવા માટે આપણે કેટલા એડ કરવા પડશે 7 એડ કરવા પડશે એટલે આપણો જવાબ આવે 7. ખાસ બાળકો આવા દાખલા થોડુંક વધારે પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. ખાસ કરીને આના પછીનું જે વિડીયો છે એની અંદર અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકીના જે નિયમ છે એ આપણે સમજવા પ્રયત્ન કરીશું. જો મિત્રો વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, આભાર.